नमस्कार दर्शक मित्रों, दिलक सत्ता शो में आपनुं स्वागत छे। दिल्लीना सीएम अरविंद केजरीवाले मुख्यमंत्री पदेथी राजीनामुं आपवानी जाहेरात करीने सौ कोईने चौंकावी दीधा छे। अचानक तेमना आ निर्णयथी मात्र सामान्य लोको ज नहीं परंतु राजकीय पक्षो पण आश्चर्यचकित बनी गया छे, विचारवा पर मजबूर बनी गया छे। केजरीवालना निर्णय बाद दरेकना मनमां एक महत्वनो सवाल उठी रह्यो छे। ए सवाल ए छे के हवे दिल्लीना आगामी मुख्यमंत्री कोण बनशे, आखरे अरविंद केजरीवाल कोणे मुख्यमंत्रीनुं पद सोंपशे। तो आ अंगे राजकीय विशेषज्ञोनो अंदाज लगावामां आवी रह्यो छे के कदाच कोई महिला नेता मुख्यमंत्री बनी शके छे, जेमां बे एवा चेहरा छे के जे मुख्यमंत्री पदना दावेदार बनी शके छे। राजकीय गलियाराओमां दिल्लीना मुख्यमंत्रीना नाम पर गणगणाट शरू थई गयो छे। ત્યારે આવામાં એવા બધા અહેવાલ મળી આવ્યા છે કે રાજકીય તજજ્ઞો માની રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ કોઈ મહિલા નેતાને મુખ્યમંત્રી પદ સોંપી શકે છે। જો અરવિંદ કેજરીવાલ કોઈ મહિલા નેતા પસંદ કરે છે તો તેમાં સૌથી આગળ આમ આદમી પાર્ટીના સરકારમાં મંત્રી રહેલા આતિશીનું નામ સૌથી આગળ રહ્યું છે, કારણ કે આતિશી એ આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી છે। શિક્ષા સહિતની 14 જેટલા વિભાગ હાલ આતિશી પાસે છે। તેઓ ઉપમુખ્યમંત્રીના પણ સલાહકાર રહી ચૂક્યા છે। જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે પણ આતિશીએ પાર્ટીને ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા હતા। સંકટ સમયે કેજરીવાલને પડખે ઊભા રહ્યા છે અને તેઓ કેજરીવાલના વિશ્વાસુ નેતાઓમાંના એક છે। તો આ સિવાય બીજા એક એવા નેતા છે કે જેઓ મુખ્યમંત્રી પદ માટે જાહેર થઈ શકે છે। મુખ્યમંત્રી માટે આતિશી સૌથી પ્રબળ દાવેદાર તો છે જ, પરંતુ આ સિવાય સુનીતા કેજરીવાલ પણ આ રેસમાં દાવેદાર છે। તો રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નામની પણ ચર્ચા થઈ રહી છે। આ સિવાય દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય પણ સીએમની રેસમાં આગળ ચાલી રહ્યા છે। જો કે કેજરીવાલના આ ગેમ પ્લાનથી આગામી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે કેટલું નુકસાન થશે એ તો ચૂંટણીના પરિણામ પરથી જ સ્પષ્ટ થઈ શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।